જામનગરની જે આવાસ યોજના છે, આવાસ નિવાસ છે, અને આવાસ નિવાસમાં ઘણા બધા મકાનો છે. લગભગ 1404 એ નિવાસ યોજના છે, એ અત્યારે જર્જરિત હાલતમાં છે. અને એના માટે ત્યાં નોટિસ પણ આપવામાં આવી છે, અને જેટલા પણ લોકો રહી રહ્યા છે એમને ખાલી કરવાની વાત પણ કરવામાં આવી છે. પણ જ્યારે ખાલી કરાવતા હતા ત્યારે પોલીસ તંત્ર અને યુવાન વચ્ચે એક અનોખો ખેલ થયો હતો. એટલે પોલીસ તંત્ર અને યુવાન વચ્ચે જે ધમાલ મચાઈ હતી એ યુવાને ખૂબ ધમાલ મચાવી હતી. અને ત્યારબાદ જ્યારે પોલીસ એમને છે પકડીને જીપમાં બેસાડે છે તો ફિલ્મી ઢબે એ યુવાન છે ભાગી જાય છે, જે વિડીયોમાં પણ આપણને જોવા મળે છે. અને ભાગ્યા બાદ પોલીસ તંત્ર છે એની પાછળ બધા જેટલા પણ અધિકારીઓ છે દોડે છે, ફરીથી એમ પકડી પાડે છે અને અટકાયત કરવામાં આવે છે. એટલે જેમ ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ, ફિલ્મો જેવો સીન આ રીતે જામનગરમાં બન્યો હતો. આવાસ યોજના છે જે અત્યારે જર્જરિત હાલતમાં છે, અને જ્યાંથી એ યુવાન છે એની અટકાયત કરવામાં આવી હતી. તો તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હા, અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી છે એને ફોલો કરજો, કારણ કે દેશ દુનિયાની બધી જ અપડેટ્સ તમારા સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. બસ તમારે ખાલી સબસ્ક્રાઇબ કરવાનું છે. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.